जो आपणो चेप्टर नंबर 12 पार्ट्स ऑफ द बॉडी बराबर छे। एमां आपणे चित्र जो बोर्ड पर जेवुं चित्र दोर्युं हतुं एवुं चित्र अहींया दोरेलुं छे। बराबर जुओ, हेड, हेर, ईयर, आय, नेक, नोज, शोल्डर, माउथ, थंब, हेन्ड, फिंगर्स, नी, लेग, टोस, फूट। बराबर छे। तो हवे आपणे पाछळ जोई जो पान नंबर 56 ઉપર આપણને આપેલું છે। જુ ફન ટાઈમ, જોડકા જોડો। જો હવે આપણે જોડકા જોડવાના છે। જો આપણને ઉપર ચિત્ર આપ્યું છે અને નીચે આપણને સ્પેલિંગ આપ્યા છે, કયા ચિત્રને શું કહેવાય એ ઓળખવાનું છે। બરોબર છે। તો આપણે જોઈએ અને જોઈન્ટ કરીએ। તો અહીંયા છે જો પહેલું શું છે, નોઝ, ઇયર્સ અને આઈસ। તો આપણે હવે એને જોઈન કરીશું। બરાબર, તો નોઝ ક્યાં છે? ઓકે, તો અહીંયાથી આપણે આ નોઝ છે તો નોઝ। બરાબર છે, તો આપણે નોઝ જોઈન કર્યું। બરાબર છે। હવે આપણે આપણને આપ્યું છે ઇયર્સ। ઇયર્સ ક્યાં છે? સરસ, ક્યાં છે? આ રહ્યા, તો ઇયર સાથે જોઈન કરીશું। એવી જ રીતે હવે છે આઈસ, તો આઈસ ક્યાં છે? ઓકે, આ આઈસ છે। હવે આપણે આઈસ જો જુઓ, નોઝ, ઇયર્સ અને આઈસ। હવે એવી જ રીતે નીચે આપણને આપ્યું છે, શું આપ્યું છે? થમ, હેન્ડ એન્ડ ફિંગર્સ। જો આખો હાથ જ આપણને આપ્યો છે કે થમ, હેન્ડ અને ફિંગર્સ, તો થમ કોને કહીશું? વેરી ગુડ, તો આપણે અહીંયા થમ સાથે જોઈન કરીશું કે અહીંયા એનું ચિત્ર આપેલું છે। હેન્ડ એટલે આખો હાથ, અને આવે છે ફિંગર્સ, તો ફિંગર્સ કોને કહીએ છીએ? આ ફિંગર્સ છે। બરાબર, ઉપર આપણે નોઝ, ઇયર્સ અને આઈસ જોયા, હવે થમ, હેન્ડ અને ફિંગર જોયા। બરાબર છે, થમ, હેન્ડ અને ફિંગર્સ જોયા। હવે આપણે જોઈશું બીજા પાન નંબર 57 પર, જ્યાં આપણને આપેલું છે, શું આપ્યું છે? ટુઇસ, ફીટ અને ની। એવી જ રીતે આગળ પ્રમાણે ચિત્રમાં જોઈન કરવાનું છે। ટુઇસ ક્યાં છે? વેરી ગુડ, ક્યાં છે ટુઇસ? આ ટુઇસ છે। ની ક્યાં છે? તો આ છે ની। હવે રહ્યો ફીટ, ફીટ એટલે પગ। બરાબર છે, એવી જ રીતે નીચે જોઈએ આપણે 4 નંબરનું ચોળકું, જ્યાં આપણને શું આપ્યું છે? શોલ્ડર, માઉથ અને નેક। હવે એવી જ રીતે આપણે એને જોઈન કરવાનું છે। શોલ્ડર ક્યાં આપ્યો છે આપણને? વેરી ગુડ, હા જે છે એ શોલ્ડર, અહીંયા જે નેક છે નેક, અને આ છે માઉથ, તો માઉથ ક્યાં જોઈન કરવાનું છે? સ્વેલિંગ સાથે જોઈન કરવાનું છે। બરોબર, આપણે જોઈ ગયા, ફરી એકવાર જોઈ લઈએ, ઇયર્સ, નોઝ અને આઈસ, એને આપણે ચિત્ર સાથે જોઈન્ટ કર્યા। હવે છે થમ, હેન્ડ અને ફિંગર્સ, એ પણ આપણે જોઈ ગયા। હવે આવે છે ટૂઝ, ફીટ અને ની, શોલ્ડર, માઉથ અને નેક। હવે આપણે આગળ જુઓ પાન નંબર 58 પર, આપણને શરીરના અવયવના નામ અંગ્રેજીમાં લખો, તો આપણે બોક્સમાંથી સ્પેલિંગ શોધીને ચિત્રમાં નામ લખવાના છે। આ મેં તમને બોર્ડ પર સમજાવી દીધું છે કે ચિત્રમાં નામ કેવી રીતે લખવાના છે। બરાબર, પહેલું આપણને આપ્યું છે હેર, શું આપ્યું છે? હેર, અહીંયા આપણે અહીંયાથી જોઈએ, ચલો પહેલો સ્પેલિંગ કયો છે? લેક, તો લેક ક્યાં છે? ઓકે, વેરી ગુડ, તો અહીંયા આપણે લખીશું લેક। બરાબર છે, પછી બીજો સ્પેલિંગ છે ફૂટ, એટલે પગ। બરાબર, તો ફૂટ ક્યાં છે? આ જે છે એ ફૂટ છે, પગનો પંજો। બરાબર છે, પછી સ્પેલિંગ આપે છે હેન્ડ અને નોઝ, હેન્ડ કઈ છે? આ જે છે
આખો એને આપણે હેન્ડ કહીશું. પછી આવે છે નોઝ. તો નોઝ ક્યાં છે? આપણને એરા આપેલા છે, આપણે ખાલી સ્પેલિંગ લખવાનો છે. નોઝ બરાબર છે. પછી છે હેર અને ફિંગર્સ. તો હેર ક્યાં છે? યસ, એટ ધ ટોપ. સૌથી પહેલાં હેર છે. હેર પછી આપણને શું આપ્યું છે? ફિંગર્સ. તો ફિંગર્સ ક્યાં લખીશું? વેરી ગુડ. તો અહીંયા આપણે લખીશું ફિંગર્સ. બરાબર છે. અને આ શું છે? થમ. શું છે? ટી એચ યુ એમ બી, થમ. ઓકે. પછી આવે છે ટુઇઝ અને ઇયર. ટુઇઝ કઈ છે? ઓકે, પગની આંગળીઓને આપણે ટુઇઝ કહીએ છીએ. મેં તમને સમજાવી દીધું છે. તો અહીંયા આવશે ટુઇઝ. પછી આવે છે ઇયર. ક્યાં છે ઇયર? તો અહીંયા ઇયર છે. આપણને યારા આપેલા છે, ખાલી આપણે શોધીને લખવાનું છે. હવે આવે છે નેક અને માઉથ. નેક કઈ છે? આ જો આ એરો આપેલો છે એને શું કહીશું? નેક. માઉથ, તો અહીંયા મો અને એરો આપ્યો છે, ત્યાં સ્પેલિંગ લખવાનો છે એમ ઓ યુ ટી એચ, માઉથ. બરાબર છે. આઈ અને થમ. થમ્બ આપણે લખી દીધું છે, શું બાકી રહ્યું છે હવે? આઈ. આઈ ક્યાં છે? હા, આ એરો દોરેલો છે ત્યાં. આઈ, જો બધા સ્પેલિંગ આપણે લખી દીધા, એરા આપણને આપેલા જ છે, એ પ્રમાણે આપણે સ્પેલિંગ લખવાના હતા જે આપણે લખી દીધા છે. બરાબર. જો આપણે શું જોયું? જોડકા જોડો, એટલે પાન નંબર 56 પર આપણે જોયું કે જોડકા જોડો, ત્યાં આપણે નોઝ, ઇયર્સ, આઈસ, થમ, હેન્ડ, ફિંગર્સ, ટૂઝ, ફીટ અને ની, શોલ્ડર, માઉથ અને નેક, આને આપણે જોડકા જોઈન્ટ કર્યા. અને પાછળ આપણને આપ્યું છે શરીરના અવયવના નામ અંગ્રેજીમાં લખો. તો બોક્સમાંથી સ્પેલિંગ શોધીને આપણે ચિત્ર પર જે એરા દોરેલા છે એના પર લખવાના હતા, જે આપણે જોઈને લખી દીધા છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હું આશા રાખું કે તમને મેં જે સ્પેલિંગ શીખવાડ્યા અને પાર્ટ્સ ઓફ ધ બોડી શીખ્યા એમાં તમને સમજણ પડી હશે. હવે જે તમારે વર્કશીટ આવે એને હોમવર્ક ગ્રુપમાં નાખી આપવાની રહેશે અને સમયસર બધાએ હોમવર્ક લખીને મોકલવાનું રહેશે. થેન્ક યુ.